સૌ વાલા પરિજન ભાઈ બહેનો, આજના આ દિવ્ય સ્વાધ્યાયમાં આપના સૌનું અભિવાદન સ્વાગત છે. પરમપિતા પરમાત્માને દિલથી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમ સૌના હૃદયમાં સદભાવ, સદજ્ઞાન અને સત્કર્મની પવિત્ર ત્રિવેણી ધારાને પ્રવાહિત કરો. અમ સૌનું અંતઃકરણ આપની દિવ્ય પ્રેરણાને, શક્તિને ધારણ કરી શકે અને એવા ઊંચા શ્રેષ્ઠ લક્ષ્યને પ્રાપ્ત કરવા આ જીવન સતત ગતિશીલ બને, સૌનું કલ્યાણ થાય, પરોપકારી ભાવનાઓ નિરંતર અમારા મનમાં જાગૃત રહે એવી અંતઃકરણની પ્રાર્થના સાથે ભગવાનની સદ પ્રેરણાને ધારણ કરવાની મંગલ ભાવનાથી ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરી જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવો એ કામના કરતા ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः नमस्ते गुरुवे तस्मै गायत्री रूपिणे सदा यस्य वाग्यमृतं हन्ति विषं संसारशग्यकम् मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्ताये श्रद्धा प्रज्ञायुता च या देवि सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમનીય માતાજી, આદ્યશક્તિ, વેદમાતા, દેવમાતા, વિશ્વમાતા, મા ગાયત્રીના પાવન સૂક્ષ્મ સાનિધ્યમાં સંરક્ષણમાં ઉપસ્થિત સર્વ શ્રદ્ધાળુ પરિજન ભાઈ બહેનો, વાલી વાલી દીકરીઓ, આપ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. સૌને જય ગુરુદેવ. આવો સાપ્તાહિક સ્વાધ્યાયમાં પરમ પૂજ્ય ગુરુદેવની વિચારધારાને આપની સમજણ પ્રમાણે અથવા આપણને સમજાવી રીતે આપને સાથે બેસી અને યુગ ચિંતન કરી રહ્યા છે ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ ઉપનિષદના સૂત્રની એક વાત સુંદર સમજાવે છે. ધર્મમ ભજતિ સતતઃ, ધર્મમ ભજતિ સતતઃ. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે ધર્મ ભજવાની એટલે કે સતતઃ, સતત ધર્મ આપણા જીવનમાં વણાયેલો હોવો જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિ એવું વિચારે છે કે માળા કરીએ, ઉમરા પૂજીએ, પીપળાને પાણી રેડીએ, દેવ દર્શન કરવા જઈએ, મંદિરમાં જઈએ, એટલે બધું એમ કે આપણે ધર્મશીલ કહેવાય. આવી વ્યક્તિ કદાચ ધાર્મિક હોઈ શકે, ધાર્મિક કહેવાય એને, પરંતુ ઉપનિષદ કહે છે કે ધર્મમ ભજતિ સતતઃ, એટલે કે આ કરી લેવું, ભગવાનનું સ્મરણ કરવું, એ તો દરેક વ્યક્તિએ સમય કાઢીને પણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. એક શાંતિથી બેસીને, આમ તો આખો દિવસ આપણે ચાલતા ચાલતા કામ કરતા જઈને પણ કામ હાથથી કરીએ, પણ મોઢાથી આપણે જીભથી ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. પણ ધર્મમ ભજતિ સતતઃનો મતલબ છે કે ધર્મને સતત જીવનમાં ધારણ કરવું. પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞા પુરાણમાં એટલે કહ્યું છે કે ધર્મ ઇતિ ધાર્યાત, ધારણ કરવા યોગ્ય સિદ્ધાંતોનું જીવનમાં પાલન કરવું એનું નામ ધર્મ છે. અને એ જીવનમાં પાલન કરીને જીવે તે વ્યક્તિ ધાર્મિક કહેવાય. એ નિયમોનું પાલન કરવું એટલે કે એ નિયમને પાલન કરી શકનાર વ્યક્તિ પોતાની આત્મસ્થિતિને જાણી શકે, કે એ ત્યારે જ બધાને સમદ્રષ્ટિથી જોઈ શકે. ને સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતે
કૃષ્ણ વજન તો તેને કહીએ જે પીર પરાઈ જાને રે બીજાની પીડ પીડ પરાઈ જાણે બીજાની પીડાને પોતાની જાણે આ ધર્મમ ભજતિ સતત ધારણ કરવા યોગ્ય સિદ્ધાંતો આ બધા છે. નરસિંહ મહેતાએ ખૂબ સુંદર આ ભજન ગાયું છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો પણ મન અભિમાન ના આવે મનમાં અભિમાન ના થાય સતત નમ્ર ભાવથી જીવતો હોય એ આત્મસ્થિતિમાં જીવી શકે અને આત્મસ્થિતિમાં જીવી શકનારી વ્યક્તિ જ જીવનમાં આનંદથી જીવી શકે. બાકી આજે બધાની પાસે ઘણું બધું છે, આનંદથી જીવી શકાય એવી સ્થિતિ નથી. કેમ? કારણ કે જે સ્થિતિમાં એને રહેવું જોઈએ એ સ્થિતિમાં રહી શકતો નથી. સ્થિતિ એટલે બહારની પરિસ્થિતિ નહીં, સ્થિતિ એટલે આત્મસ્થિતિ. આત્મિક આનંદ વ્યક્તિ ત્યારે જ લૂટી શકે, બહાર પરિસ્થિતિ ગમે તેવી આવે, પરંતુ આંતરિક આનંદ એ સ્થિતિમાં જીવનારી વ્યક્તિ જીવી શકે. એક વખત એક ગુરુકુલમાં ગુરુદેવ આ રીતે વાત સમજાવી રહ્યા હતા કે આનંદથી રહેવા માટે આત્મિક સ્થિતિમાં જીવવાનો પ્રયત્ન કરીએ, આપણે આ સ્થિતિમાં જીવવાનો પ્રયત્ન કરીએ, આપણી મસ્તીમાં જીવવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આપણી અંદર જે છે એ જ બધાની અંદર છે. તો પછી કોઈની સાથે જે ભેદ છે એ ભેદ ના હોવો જોઈએ. જે ભેદ અને ભ્રાંતિઓ છે ને માણસની અંદર એટલી બધી ઘર કરી ગઈ છે કે આ મારું એટલે મારું. અને એ વાત તો જવા દો કે સામાન્ય સંસારી લોકો તો આમાં ફસાય એ વસ્તુ તો આપણે સમજી શકીએ, પણ જે લોકો પોતાને ધાર્મિક કેવડાવે છે, જે લોકો પોતે બહુ મોટા મોટા સંત સ્વરૂપ બનીને જે બેઠા છે, એ લોકો પણ ભેદ રાખી રહ્યા છે કે આ મારો ધર્મ, આ તારો ધર્મ. એટલે ધર્મ એક જ છે, બધાની સાથે રિસ્પેક્ટથી જીવવું આ ધર્મ નથી, બધાની સાથે પ્રેમથી રહેવું આ ધર્મ નથી. ધર્મ એ છે, ધર્મ એ નથી કે હું જે ભગવાનનું નામ લઉં તે જ તમે ભગવાનનું નામ લો. આ માણસની ભેદ અને ભ્રાંતિઓ છે. ગુરુદેવ કહે છે કે એમાંથી બહાર નીકળીને જ્યારે વ્યક્તિ આત્મસ્થિતિમાં જીવશે ત્યારે એને કોઈ પરાયું જ નહીં લાગે, બધું જ પોતાનું છે, બધાના જ ગુણગાન ગવાય. કારણ કે અંતે એકનો એક જ છે, કનક કુંડલ વિશે ભેદ ન હોય. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. એ એકનો એક જ બધે છે, જુદા જુદા રૂપે ભાસે છે. હવે એક જ વ્યક્તિ હોય એને કોઈ મામા કે છે, કોઈ દાદા કે છે, કોઈ કાકા કે છે, કોઈ ભાઈ કે છે, કોઈ ફુવા કે છે, કોઈ પાડોશી કે છે. એક જ વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિના આટલા બધા સ્વરૂપો હોઈ શકે? તો આ તો જગત નિયંતા છે, જગતપતિ પરમાત્મા છે, એના ના હોઈ શકે. પણ આ ભેદ અને ભ્રાંતિ મનમાંથી દૂર થવી જોઈએ. આ દૂર થાય ત્યારે જ વ્યક્તિ સ્થિતિમાં જીવી શકે. અને એવી સ્થિતિમાં જીવવા માટે ગુરુકુલના એ ગુરુદેવે છોકરાઓની સાથે જ્યારે આ વાત કરતા હતા ત્યારે જિજ્ઞાસુ એક દીકરાએ ઊભા થઈ અને ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો છે કે હે ગુરુદેવ, આવી સ્થિતિમાં જીવવા માટે ખરેખર આપણે શું કરવું જોઈએ, આવી સ્થિતિમાં કેવી રીતે રહી શકાય? અને તેવા સમયે ગુરુદેવે એને જે સુંદર જવાબ આપ્યો છે એ જવાબને આપણે જાણીએ કે ખરેખર એ જવાબ આપણને બધાને એક સરસ માર્ગદર્શન આપશે. ગુરુદેવે કહ્યું છે કે બેટા, હું તમને સમજાય ને એવી રીતે આ વાત તમને સમજાવું છું, જેથી કરીને તમને એ વાત સારી રીતે સમજી શકો અને તમે એ સ્થિતિમાં તમે પણ પોતાની જાતને મૂકી શકો. હવે ગુરુદેવ એમને સમજાવે છે કે બેટા, એક વખતે એક રાજા પોતાની પ્રજાની અંદર આવી જ શ્રેષ્ઠ ધાર્મિક સ્થિતિ વાળું જીવન જીવે, આત્મસ્થિતિમાં જીવન જીવે, તેમનું જીવન એક વ્યવસ્થિત ઢંગથી જીવાય એવી પ્રજાની સ્થિતિ બને એ ભાવથી એમને એક ઢંઢેરો પીટાવ્યો કે મારી પ્રજામાં બધાની અંદર એક સદભાવના જાગે, સદપ્રેરણા જાગે, એટલા માટે હું એમ કે એક સરસ વિચાર મૂકું. અને રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે મારા ત્રણ પ્રશ્નોના જવાબ જે આપશે ને એને હું અડધું રાજ્ય આપીશ. હવે અડધું રાજ્ય આપવાનું કે એટલે કોને લાલચ ના જાગે? હે બધાને જેમ થઈ ગયું કે ચાલો અડધું રાજ્ય મળતું હોય તો પછી આપણે હવે પ્રયત્ન કરીએ, જે થવાનું હોય તે થશે, વાગ્યું તો તીર ને તો ટપ્પો, એમ કે ગમે તેમ કરીને આપણને અડધું રાજ્ય જો મળી જતું હોય તો કેટલું સરસ. એટલે બધા જ વારાવારા ફરતી લખાવા માંડ્યા નામ કે અમે આવીશું, અમે આવીશું, અમે આવીશું. નગરમાંથી એટલા બધા નામ આવ્યા
બહુ જ બધા નામ આવવા લાગ્યા. દિવસ જે નક્કી કર્યો તો તે દિવસે તો આખો દરબાર ભરાઈ ગયો. ઘણા બધા પ્રજાજનો આવ્યા હતા. રાજા નો જે સેવક હતો એને ટકોરા મારીને એલાન કર્યું કે હવે મહારાજ તમને 3 પ્રશ્ન પૂછશે, જેને જવાબ આપવો હોય તે ઊભા થઈને બહાર આવશે. આ બધાની અંદર રાજાનો એક મંત્રી પણ બેઠો હતો કે લાવો રા, મહારાજ આટલું સરસ એલાન કરે છે તો આપણે પણ એમાં જોડાઈએ. રાજાએ પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન પૂછે છે કે જીવનનું સત્ય શું. બીજો પ્રશ્ન પૂછે છે કે જીવનમાં સૌથી વધારેમાં વધારે ધોકો કોણ આપે છે. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે જીવનમાં સૌથી મોટી મજબૂરી શું. આ 3 પ્રશ્ન પૂછ્યા. હવે આ 3 પ્રશ્ન પૂછ્યા એટલે બધાએ વિચાર કરવા લાગ્યા કે આ તો રાજાએ ખરા પ્રશ્ન પૂછ્યા છે કે જીવનનું સત્ય શું. એ તો શું ખબર હવે સત્ય શું, જીવનનું સત્ય શું. એટલે ઘણા બધાએ ચિંતન કર્યું, મનન કર્યું, પણ કંઈ સૂઝ ના પડી એટલે બધા એક એક કરીને ઊભા થઈને ચાલવા માંડ્યા. ઘણા બધા લોકો જતા રહ્યા. ધીમે ધીમે આખો જ દરબાર ખાલી થઈ ગયો. કોઈ એવી વ્યક્તિ ના નીકળી કે જે એક જવાબ આપી શકે. અને મંત્રી તો ત્યાંનો ત્યાં જ હતો એટલે મંત્રીએ પછી રાજાને કહ્યું કે મહારાજ, મારી એક એમ કે વિનંતી છે કે તમારા પ્રશ્નના જવાબ કોઈ જ નથી આપી શક્યું, તો હું એમ કે આ પ્રશ્નના જવાબ આપું, પરંતુ મને અઠવાડિયાની મુદત આપો, મને થોડીક મુદત આપો, જેથી કરીને હું તમને સંતોષ થાય એવો જવાબ આપી શકું. મહારાજને વિચાર કર્યો કે ચાલો એક વ્યક્તિ તો તૈયાર થાય, જેને લઈને કંઈક તો ખબર પડશે કોઈને. મહારાજે કહ્યું કે ભલે, તમે એમ કે અઠવાડિયાની હું તને મુદત આપું છું, તું એમ કે શોધજે. તો કે સારું. પછી મંત્રી તો ઘરે જાય છે. અને આ બાજુ પ્રજાજનોને એમ થયું કે આટલા 3 પ્રશ્નના જવાબ જો આપી દઈએ તો ખરેખર એમ કે અડધું રાજ્ય મળત, પણ એમ કે આપણા અંદર તો એવી કોઈ શક્તિ નહીં. પણ બધાને એમ થયું કે કંઈક કરતાં આપણે વિચાર તો કરીએ, કોઈને પૂછીએ તો ખરા, કે જેથી કરીને આપણને ક્યારેક તો આ વસ્તુ કામ લાગશે. એટલે બધા જ નગરજનો, સંતો, મહાપુરુષો, જ્યાં જ્યાં ખબર પડે કે અહીંયા બહુ મોટા સંત છે, સિદ્ધ પુરુષ છે, આમ છે તેમ છે, બધા લોકો પ્રજાજનો એક ધાર્મિક ભાવનાઓને લઈ અને સંતોનું સેવન કરવા લાગ્યા. એ સમય તો એવો ને કે સંતો કઈ એવા નહીં ખાલી કે કપડાં પહેરેલા સંતો, એ ઊંચી સ્થિતિના બધા તપસ્વીઓ અને જ્ઞાની પુરુષો હતા. એટલે એ બધાની પાસે જઈને રહે, થોડા દિવસ એમની સેવા કરે, સેવા કરતા કરતા રહેતા રહેતા બધું જ્ઞાન પ્રાપ્ત થાય. એક દિવસમાં જ્ઞાન પ્રાપ્ત ના થાય, પણ પ્રજાની સ્થિતિ સુધરવા લાગી. રાજાએ જ્યારે નગરચર્યા કરી ત્યારે રાજાએ જોઈ તો રાજા ખુશ થઈ ગયા. આ બાજુ મંત્રીને 5 દિવસ થઈ ગયા, કોઈ જવાબ મળ્યો નથી. 6ઠો દિવસ આવ્યો. મંત્રી વિચાર કરે છે કે આજે તો ગમે તેમ કરીને પણ હું મારે આજે જવાબ શોધવો જ પડશે. સવારે વહેલા ઉઠી ગયો, ચાલવા માંડ્યો, નગર ફરતા ફરતા બહાર નીકળી ગયો, જંગલ તરફ રસ્તો એને લઈ લીધો. અને જંગલમાં ચાલતા 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 ભગવાનને યાદ કરતો જાય છે કે હે પ્રભુ, મને આજે તો કોઈને કોઈ જવાબ મળવો જ જોઈએ. અડધું રાજ્ય મળી જાય એમ કે પછી તો શું એમ કે કરવું. હે, માણસને લોટરી લાગવાની હોય તો કેવા વિચારો આવવા માંડે, પછી તો હું આમ કરીશ તેમ કરીશ ને આહા હા. હે, એમ એલા એને મંત્રીને પણ એમ થવા માંડે, પણ મને કોઈ રસ્તો મળે એમ કે મને કોઈ એવું મળી જાય સમાધાન. ચાલતા ચાલતા ઘણો દૂર નીકળ્યો ત્યાં એને એક ફકીરની ઝૂંપડી મળી રસ્તા ઉપર. ખુશ થઈ ગયો અને ફકીરને બહાર બેઠેલા જોયા. ફકીર અને એનું એક કૂતરો, એ બે બેઠેલા. ફકીર પાસે ગયો. ફકીરે એને આવતો જોઈને કહ્યું કે આવો આવો મંત્રી રાજ, આવો એમ કે. એટલે પેલો તો એકદમ એ થઈ ગયો કે આ ફકીરને કેવી રીતે ખબર કે હું મંત્રી છું. પછી કે આવો બેસો એમ કે, તમે 3 પ્રશ્નોના જવાબ લેવા આવ્યા છો. એટલે એ તો એકદમ વધારે આશ્ચર્ય થઈ ગયો કે હે, અને તો એ પણ ખબર છે કે હું 3 પ્રશ્નોના જવાબ લેવા આવ્યો છું. એટલે કે સારું સારું, પણ તમે એમ કે સવારના નીકળ્યા છો, થાકેલા છો, એટલે તમે પહેલા થોડું ખાઈ પી લ્યો અને પછી આપણે ચર્ચા કરીએ, થોડો આરામ કરી લો. એટલે પેલો તો ખુશ થઈ ગયો કે ચાલો, મને આમાં ભૂખ તરસ તો લાગે જ, તમે ગમે તેવી સ્થિતિમાં હોય પણ શરીર છે એટલે એને તો એનું વસ્તુ પૂરી કરવી જ પડે. ભૂખ લાગી હતી એટલે ખાવા મળ્યું, તરસ પૂછી પાઈ ગઈ. એટલે ખુશ થયો મંત્રી, એમ કે જંગલમાં પણ મને આવી વ્યવસ્થા થઈ, એમ કે ભગવાન ઉપર એને ભરોસો જાગ્યો કે નક્કી મને ભગવાન અહીંયાથી કોઈ સારું મને આશ્વાસન મળશે. પછી કે હવે થોડો આરામ કરી લો. મંત્રી કે ના ના ના, આરામ કઈ કરવો
નથી હવે કોઈ આરામ કરવાનું કે તો થાય ખરો, હા મેં મોટું અડધું રાજ્ય દેખાતું હોય પછી આરામ થાય ખરો. ને મંત્રી કે ના ના આરામ કરવો નથી, તમે એમ કે જલ્દી કહો એમ કે મારે પ્રશ્નોના જવાબ આપો. તો કે તારો પહેલો પ્રશ્ન છે, ફકીરે કહ્યું તારો પહેલો પ્રશ્ન છે કે જીવનનું સત્ય શું છે, બરાબર ને મહારાજે આ પ્રશ્ન પૂછ્યો હતો ને. તો કે હા, તો કે જીવનનું સત્ય એ મૃત્યુ છે. જીવનનું સત્ય મૃત્યુ છે, બધાને જ ખબર છે કે આ જ સત્ય છે. આપણે જન્મ્યા છે ને પણ આપણે મરવાનું જ છે. આ જીવનનું સત્ય છે કે મૃત્યુ એ જીવનનું સત્ય છે, પણ છતાંય લોકો એવું જ જાણે છે કે હજુ તો હું બહુ જીવવાનો, બહુ જીવવાનો, બહુ જીવવાનો. અને તમારે એ રીતે જ જિંદગી જીવે. ત્યારે ફકીરે એને બહુ જ સરસ રીતે આ વાતને સમજાવી છે કે સંસારના લોકો એવું સમજી બેઠા છે કે હવે મારે તો અહીંયા અહીંયા જ રહેવાનું છે. અને એના કારણે તમે જુઓ કે લોકો કેટલું કેટલું કેટલી કેટલી હરણફાળ કરે છે, હરીફાઈઓ કરી રહ્યા છે, એમ કે કમાઈ કમાઈને ઢગલા કરી રહ્યા છે. કમાવું જોઈએ, જરૂર સારી રીતે જીવવું જોઈએ, પરંતુ જે કમાઈએ છે એમાંથી ધાર્મિક ભાવના જે છે, જે ધર્મમ ભજતિ સતતઃ છે, તે આપણને એમ કહે છે કે તું કમા પણ તારો દસમો ભાગ તું પરમાર્થ માટે વાપર. જો પરમાર્થ માટે નહીં વાપરે તો તારા માટે દવાખાનું ખુલ્લું છે, તારા માટે ધંધામાં ખોટ ખુલ્લી જ છે. ગમે તે રીતે ભગવાન કહે છે હું તારો દસમો ભાગ લઈશ, લઈશ અને લઈશ. એકલું કમાવાનું નહીં. માણસ એવી રીતે જીવી રહ્યો છે કે એકબીજાની સાથે લડવું, ઝઘડવું, આ તે બધું ના કરવાનું, કામ કરવું, આવી રીતે જે જીવન જીવી રહ્યો છે એટલે ભૂલી ગયો છે કે ખરેખર મારે આ થોડાક સમય માટેની જિંદગી છે અને મારે પછી તો અંધારી રાત છે, એ ભૂલી ગયું છે. તમે જુઓ કે જ્યારે પાંડવો વનમાં ગયા હતા તે વખતે પાણી લેવા માટે માને તરસ લાગે છે, કુંતા માતા કહે છે કે મને તરસ લાગી છે, એમ કે મને કોઈ જગ્યાએથી પાણી મળતું હોય તો શોધો ને બેટા. એટલે ઉપર ચડીને નકુલ શોધે છે કે ક્યાંક પાણી છે, તો એને જોયું કે કેટલાક પક્ષીઓ ઉડી ઉડીને ત્યાં બેસતા હોય ઉપર, ઝાડ ઉપર ચડીને એને જોયું. એટલે એને થયું કે નજીકમાં જ ક્યાંક સરોવર જેવું હશે, એટલે નકુલ ત્યાં જાય છે પાણી લેવા. તો ખબર છે આપણને કે આ વાત બધાને ખબર હશે કે ત્યાં એ યક્ષની જગ્યા હતી. એટલે યક્ષે પ્રશ્ન કરે છે, યક્ષ એમ કે છે કે તું પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ ને પછી પાણી લે, અહીંયા મારો વિસ્તાર છે, અહીંયા તને અડાય નહીં. તો નકુલ કે તું વરી કોણ મને પ્રશ્ન પૂછવા વાળો, એ અહીંયા થોડી તારી એમ કે જગ્યા હોય, આ તો બધું ભગવાનનું બધાનું છે. એટલે એને એની વાત ના માની, તો કે ના લઈશ તું પાણી નહીં તો તું મરી જઈશ. પણ નકુલ વાત નથી માનતા અને પાણી લેવા જાય છે તો એ મરી જાય છે, એટલે ત્યાં મૂર્છિત થઈ જાય છે. સહદેવ જાય છે, સહદેવ મૂર્છિત થઈ જાય છે. ભીમ જાય છે, ભીમ મૂર્છિત થઈ જાય છે. કોઈ પ્રશ્નના જવાબ નથી આપતો, યક્ષ ના પાડે છે છતાંય પાણી લેવા જાય છે અને મૂર્છિત થઈ જાય છે. અર્જુન જાય છે, અર્જુન મૂર્છિત થઈ જાય છે. બધા જ ગયા પાછા ના આવ્યા. એટલે ધર્મરાજ કહે છે કે હવે મારે જવું પડશે. અને ધર્મરાજ જ્યારે જાય છે ત્યારે ધર્મરાજ ત્યાં જઈને જોવે છે તો ચારે ભાઈઓ મૂર્છિત પડેલા છે, કોઈ દેખાતું નથી. અને પાણી લેવા જેવા જાય છે, વાંકા વળે છે, ત્યાં જ યક્ષે કહ્યું હટ હાસ્ય કરીને કે ઉભો રે, તું મારા પહેલા પ્રશ્નના જવાબ આપ તો તારા ભાઈઓની જે સ્થિતિ થઈ છે એ જ તારી સ્થિતિ થશે. ધર્મરાજે વિનમ્ર ભાવથી કહ્યું કે કહો કહો તમે કોણ છો અને મારે કયા પ્રશ્નના જવાબ આપવાના છે. અને ત્યારે યક્ષે કહ્યું કે મારો એ પ્રશ્ન છે કે આ જીવનનું આશ્ચર્ય શું છે. અને ત્યારે ધર્મરાજ કહે છે કે આ એને 100 પ્રશ્ન પૂછે છે યક્ષ, અને 100 પ્રશ્નના જવાબ ધર્મરાજ આપે છે. અને ત્યાર પછી ભાઈઓ ની મૂર્છા દૂર થાય છે, ભાઈઓ જીવિત થાય છે અને પાણી લઈ જાય છે. તે વખતે ધર્મરાજે પણ પ્રશ્નનો જવાબ આ જ આપ્યો હતો કે જીવનનું આશ્ચર્ય શું છે. તો કે જીવનનું આશ્ચર્ય એ છે કે મૃત્યુ એ નક્કી જ છે કે જે આવ્યો છે અને મરવાનું જ છે, છતાં પણ માણસ જાણે કે પોતે જીવવાનો જ છે એમ આ સંસારમાં આવીને હડપ કરવા બેઠો છે. એટલું બધું ભેગું કરી રહ્યો છે, એટલું બધું ભેગું કરી રહ્યો છે. પાંડવો શું કામ વનમાં ગયા હતા, એમને જો રાજસત્તા જોઈતી હોત તો એ ગમે તેમ કરીને લઈ શકતા હતા,
પરંતુ એમને એનો મોહ નતો. કેમ? તો કે હવે થોડા દિવસની આ જિંદગી છે, એના માટે ક્યાં આ બધું કરવું. એટલે તો અર્જુનને વિષાદ યોગમાં શું કીધું, અર્જુન કહે છે કે મારે લડવું નથી એમ, કે હું તો ભીખ માંગીને ખાઈ લઈશ, મારે જીવવું ત્યાં સુધી જ ખાવા જોઈશે ને, પણ મારે આવું મારકાપ કરીને યુદ્ધ કરીને મારે રાજગાદી જોઈતી નથી. આ સાત્વિક વૃત્તિની વ્યક્તિઓ છે ને, જે ધર્મમ ભજતિ સતતઃ છે ને, એની આ સ્થિતિ હોય છે. બાકી આજે તમે જુઓ કે બીજાનું જે થવાનું હોય તે થાય, યાર તો આમ આપી દે ને તો થોડા, એટલે આપણું કામ પતી જાય. હે, આજે જ્યાંથી હોય ત્યાંથી માણસને બસ પૈસા કમાવા છે. લાંચ, રુશ્વત, ભ્રષ્ટાચાર કેટલો બધો માણસને એટલી ખબર ના પડે. તમે વિચાર કરો કે આપણું જે બ્લેક નાનું જે છે બધું, એ બધું આ બધું શું કામ થતું હશે, એને શું કરવાનું. આપણે એ વિચાર આવે કે એના બદલે એનો કોઈ પરમાર્થ માટે ઉપયોગ કર્યો હોય. કોઈક ગરીબોને, કેટલાક એવી અમારી આ જે દીકરીઓ બેઠી છે, આજે કેટલા એવા સજ્જન પુરુષો છે, ભાઈ બહેનો છે, કે જેમને ભીતરમાં એવી એવું દર્દ થાય છે કે આપણે જે કમાય છે આપણે એકલા માટે નથી. આવી દીકરીઓ જો આપણા થકી ઉજ્જવળ બનતી હોય, એમનું જીવન સરસ બનતું હોય, અરે આ દીકરીઓ ખાલી યજ્ઞ કરે ને, ભગવાનનું સ્મરણ કરે, માળા જપે છે ને, એના માળાના એક એક મણકામાંથી એક એક મંત્ર તમારા માટે આવી જાય ને, તો પણ આપણા જીવનના કેટલાય સંકટોથી આપણે બચી શકીએ છીએ. એક એક દીકરીને ભણાવીને, એક વર્ષમાં આપણે એક દીકરીને ભણાવી શકીએ. ઘણા એવા ભાઈ બહેનો છે કે જેમના દિલમાં આ ભાવના છે કે ના, અમે કરીશું, અમે જે કામ કરીએ મહેનત કરીએ કેવળ અમારા માટે નહીં, પરમાર્થ માટે હોવી જોઈએ. તો આ વૃત્તિ હોવી જોઈએ, એ ધર્મમ ભજતિ સતતઃની વાત આપણને સંત સદગુરુ બતાવે છે. મોદથી હિરણ્યકશ્યપ ડર્યો તો ખબર છે ને, એને કેટલી બધી તપશ્ચર્યા કરી અને તપ કરીને બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે એને શું વરદાન માંગ્યું કે મને મૃત્યુ જ ના આવે. હે, ભગવાને કહ્યું કે ભાઈ, બ્રહ્માજીએ કહ્યું કે આ તો સૃષ્ટિનો નિયમ છે, આ નિયતિ છે, એને કોઈ ટાળી જ ના શકે. નિયતિને, નિયતિનું વિધાન જે છે એને કોઈ ટાળી જ ના શકે, આ તો નક્કી જ છે. તું બીજું કંઈક માગવું હોય તો માગ. અને ત્યારે એને માગી માગીને શું માગ્યું, માગ્યું હોત તો એ ઘણું બધું સારું માગી શકતો હતો જો એની સાત્વિક વૃત્તિ હોત. પણ માગીને શું માગ્યું કે ઉદાડે ના મરું, રાત્રે ના મરું, શસ્ત્રથી ના મરું, અસ્ત્રથી ના મરું, અન્નથી ના મરું, તેનાથી ના મરું, નરથી ના મરું, પશુથી ના મરું. તું ગમે તેટલું ઉથલાવી ઉથલાવીને માગને, તારે જે માગવું હોય તે માગને. હે, એને છૂટે જતી કે તારે જે માગવું હોય તે માગ. કેટલું બધું ઉથલાવી ઉથલાવીને માગ્યું, ઘરમાં ના મરું, બહાર ના મરું, એને બધું જ લખાયું બ્રહ્માજીએ કે તું લખ. અને પછી સાઈન કરી બ્રહ્માજીએ કે લે, આ બધામાં તું નહીં મળે. જીવતો રહ્યો. હે, જીવતો રહ્યો. અંતે ભગવાનને ભક્તની શ્રદ્ધાને લઈ થાંભલો ફાડીને આવવું પડ્યું અને ઋષિ રૂપ ધારણ કર્યું. ક્યારે એવું રૂપ કોઈનું જોયું છે? ભગવાને આવું કોઈ બીબું બનાવેલું બીજું કોઈ જોયું છે? એ એક જ હોય, એ એક જ હતો. હે, મત્સ્ય અવતાર થઈ ગયા, ક્યારે બીજું કોઈ જોયું એવું? કુર્મ અવતાર થઈ ગયા, બીજા કોઈ એવા જોયા? હે, વામન વરાહ અવતાર થઈ ગયા, અત્યારે બધી બહુ જગ્યાએ જોવા મળે છે વરાહના સ્વરૂપોને, પણ એવું કોઈ વરાહ જોયું કે જેને આખી પૃથ્વીને ઉઠાવીને લઈ આવ્યા હોય? એ તો એ પરમાત્મા, એ ભગવાન, એ અવતારી સત્તાઓ કે જેને કોઈ પહોંચી ના શકે. હે, એ ઋષિ અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપના રામ રમાડી દીધા. એટલે કે મૃત્યુ એ સત્ય છે, એનાથી ડરવાનું નથી, એને મહોત્સવ બનાવો, આનંદ બનાવો. કારણ કે એક જૂનું કપડું તો આપણને ગમતું નથી, તો પછી જર્જરિત કાયા થાય પછી શું એને સજાવ્યા કરવાની. હે, પણ તોય આપણને તો 70-70 થાય ને, તોય પાછો તો મોહ જતો જ નથી હજુ શરીરનો. ના રે, આ તો આમ જ રહેવું જોઈએ. અમુકને તો જોઈએ ને તો આપણને એમ થાય કે શરીરનો આટલો બધો મોહ, કે હજી આટલું સજાવવાનું, હજી આટલું સજાવવાનું, હજી આટલું સજાવવાનું. કેવું કેવું સજાવે અત્યારે એની બહુ ચર્ચા નથી કરતી, પણ બધાને ખબર છે. આ ખાલી ઈશારો જ કરું છું કે આ અમુક સમય થાય, 60 થાય એટલે વાનપ્રસ્થ. વાનપ્રસ્થની અંદર આપણું સંસારિક વ્યવહારિકતા હોવી જોઈએ. 75 થઈ જાય એટલે આપણી સંન્યાસ અવસ્થાની અંદર આપણું જીવન હોવું જોઈએ. પછી શરીરને નહીં, હવે તો કેવળ ને કેવળ આત્મકલ્યાણ માટેની વાત વિચારવાની હોય. શરીરને હા, સુઘડ રાખવું જોઈએ, જરૂરી છે, એને સારું રાખવાનો પ્રયત્ન કરવાનો. પણ જે ઓવરમાં સાજ સજાય છે ને, એ બધી વસ્તુ હવે શરીર માટે ના હોવી જોઈએ.
શરીર એક આપણું સાધન છે, હવે આ સાધનથી મારે જેને પામવાના છે ને એના માટેની હું તૈયારી કરું, એ આપણી અંદર હોવું જોઈએ. એટલે જીવનનું આ સત્ય એ દરેક વ્યક્તિએ સ્વીકારવાનું છે. જૂનું કપડું આપણને નથી ગમતું, આપણે નથી પહેરતા, તો પછી આ જર્જરિત શરીરને આપણે ફેંકવાનું જ, હવે નવું શરીર ધારણ કરવાનું. એટલે નવું કેવું શરીર ધારણ કરવું છે એના માટેની તૈયારી કરવા માંડવાની. જેટલી નમ્રતાથી તૈયારી કરવા માંડીશું એટલું જ આપણું આગળનું શરીર આપણને ભગવાન અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ આપશે. ચોક્કસ જ છે, તમે જે ભણો એવી ડિગ્રી મળે. તમે ડોક્ટરની લાઈનમાં ભણો તો ડોક્ટરની ડિગ્રી મળે, તમે ટીચરની લાઈનમાં ભણો તો ટીચરની ડિગ્રી મળે, હે તમે વકીલાતનું ભણો તો વકીલની ડિગ્રી મળે. તમે જેવું કરશો એવું આગળનું તમને એ પ્લેટફોર્મ પર તમારી ટિકિટ તૈયાર હશે, એવી ડિગ્રી તમને મળશે. એવું સંત મહાપુરુષ આપણને ગુરુદેવે ખૂબ સુંદર રીતે સમજાવ્યું. અને ગુરુજી કહે છે કે બીજો પ્રશ્ન છે કે જીવનમાં સૌથી મોટો ધોકો કોણ આપે છે, હે જીવનમાં સૌથી મોટો ધોકો કોણ આપે છે. તો કહ્યું છે કે જીવનનો સૌથી મોટો ધોકો જિંદગી આપે છે, હે આ જવાની આપે છે. જવાની નથી રહેવાની, એનું નામ જ જવાની, એ જતી જ રહે, આવે પાછી રહે નહીં, ટકે નહીં, એ જવાની એટલે જવાની. આ જિંદગી એ સૌથી મોટો ધોકો છે. એટલે કહ્યું છે કે આયા હૈ સો જાયેગા, રાજા રંગ ફકીર, કઈક સિંહાસન ચડ ગયે કઈક બાંધ ગયે જંજીર. કેટલાક જંજીરો બાંધી જાય, એટલા બધા કર્મના પોટલા ભેગા કરી જાય અને ઘણા લોકો મુક્ત બની જાય. હે હા, જાણે અજાણે કર્મ આપણાથી કોઈ ખોટું સારું બધું થયું, પણ ખોટા કર્મ પ્રત્યે સાવધાન બની જાય, પશ્ચાતા પ્રાયશ્ચિત કરે, અને પ્રાયશ્ચિત કરતા કરતા, પ્રાયશ્ચિત એ એવું નિષ્કાસન તપ છે કે આપણે ભલે ગમે તે થયું પણ એનું પ્રાયશ્ચિત કરીને આપણે આગળ વધી શકીએ છીએ. એનું પ્રાયશ્ચિત આપણી ફૂલ્લી થવું જોઈએ અને ભગવાનને પ્રોમિસ પૂરી કરવી જોઈએ કે જે મારાથી ભૂલ થઈ ગઈ, જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ આવશે એ ભૂલ ના થવી જોઈએ, આ પ્રાયશ્ચિત થવું જોઈએ. જિંદગી એ ધોકો આપે છે આપણને, અને આ ધોકો એવો ખવડાવી જાય છે કે વાત નહીં પૂછવાની. હે ક્યારે આપણે જાણ્યું ના હોય કે આવું થશે, હે નહોતું જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે, એ તો આપણે કહીએ છીએ, એને તો બધી ખબર જ હતી. હે આપણે કહીએ છીએ કે એને નહોતું ખબર, એને તો બધી ખબર હતી, આ તો એના કાવા દાવા હતા, એટલા માટે તો એને જંગલનું રાજ્ય માંગ્યું કે મને 14 વર્ષનો વનવાસ મળે. માને તૈયાર કરી કૈકેયી માતાને કે મારે તારે વરદાન મારા માટે માંગવા પડશે, પણ યાદ રાખ માં, આખી દુનિયા તને બહુ જ ખરાબ નજરથી જોશે, આખી દુનિયા તને ગુંડી ગણશે. ભલે બેટા, મારા ભગવાન માટે મને કોઈ ગુંડો કહેશે ને તો મને કોઈ વાંધો નથી, આ સ્વીકારે. સાચા ભક્ત, ભગવાનના પ્રેમી ભક્તો આ સ્વીકારે. અને એટલે માતા કૈકેયી આ સ્વીકાર્યું હતું, અને કેટલું એને જોવું પડ્યું, પોતાના સ્વામીને રડતા જોવા પડ્યા, એને કેટલું દુઃખ થયું હશે માને, એને કેટલો કાર્ચા પર પથ્થર રાખ્યો હશે, છતાં એને એવો રોલ કર્યો અને એ કામ ભગવાનનું એમને સફળ કરી આપ્યું. તો ભગવાનના કામ કરવા માટે આ જિંદગી ભગવાને આપી છે ને, તો ક્યારેક દુઃખ સહન કરવું પડે તો સહન કરી લઈએ, પણ ભગવાનનું કામ કરી લઈએ, જિંદગીને સુધારી લઈએ, સવારી લઈએ. ગુરુજી કહી રહ્યા છે કે એક વખતે સંત જ્ઞાનેશ્વર પાસે એક ભાઈ આવ્યો અને એને કહ્યું કે તમારા સત્સંગમાં હું આવું છું ને તો મને બહુ જ સારું લાગે છે, પણ એમ કે મારી હું બહુ વ્યસની છું, મારી અંદર એટલી બધી ખરાબ ટેવો છે કે વાત નહીં પૂછવાની. મને આજે એમ થઈ ગયું કે હે સંત મહાપુરુષ, કે તમારા સાનિધ્યમાં રહીને મને આજે આવું ફિલિંગ થાય છે કે ખરેખર મારી અંદર બહુ જ આટલું બધું ખરાબ છે, તો મારે એમ કે હવે એમાંથી બહાર નીકળવું છે, મારે સુધરવું છે, હું શું કરું. અને તે વખતે સંત જ્ઞાનેશ્વર એને એમ કહે છે કે એ બધી વાત તો પછી, એમ કે સુધરવું ના સુધરવું એ વસ્તુ તો બરાબર છે એમ કે, પણ હું તારા કફાળની રેખાઓ જોઈને એવું કહી શકું છું કે તારું જીવન હવે ખાલી 21 દિવસનું છે, એટલે તારે હવે જે કરવું હોય તે કર. તો કે હે, કારણ કે એ સંત જ્ઞાનેશ્વર એટલે કેટલી ઊંચી હસ્તી, એના વચનથી, એની વાણીથી, એની વિચારથી દરેક વ્યક્તિનું હૃદય પરિવર્તન થતું. અને આ બોલ્યા ને એટલે એને એમ થઈ ગયું કે હે 21 દિવસ જીવન, હા ભાઈ તારું 21 દિવસનું જીવન છે. પેલો તો કાંઈ બોલ્યો નહીં, ઊભો થઈ ગયો ને સીધો ઘરે ગયો. ઘરે ગયો, હવે અત્યાર સુધીનું એનું જે વર્તન હતું એ વર્તનમાં બિલકુલ ચેન્જ. પહેલા શું હતું, હું કહું તે બધાએ કરવું પડે, મારું બધાએ માનવું પડે, મારી હાક વધે હોવી જોઈએ, હે આપણું વર્ચસ્વ હોવું જોઈએ, હા મારી આ વાત ના માને,
ઘરના લોકોને આવો અહંકાર હોય, એકદમ નમ્ર બની ગયો, ઘરમાં બધાની સાથે પ્રેમથી રહેવા લાગ્યો, આજુબાજુ આડોશી પાડોશીઓને ખૂબ પ્રેમથી બોલાવા લાગ્યો, સગા સંબંધીઓને બોલાવા લાગ્યો, બધાના ઘરે જઈને મળવા લાગ્યો, બધાની સાથે ભેટ સોગાદો લઈ જવા માંડ્યો, સાધુ સંતોનો સંગ કરવા માંડ્યો, બીજી બધી જ્યાં જ્યાં ભંડારા થતા હોય ત્યાં જઈને ખવડાવવા લાગ્યો. આ 21 દિવસની અંદર હું શું કરી દઉં કે બધાનો પ્રેમ જીતી લઉં, બધાનો આનંદ લૂંટાવી દઉં, એટલું બધું એને અંદરથી એ થવા માંડ્યું. ઘર પરિવારની સાથે એટલું બધું હળીમળીને રહેવા લાગ્યું, બધા વિચાર કરવા લાગ્યા કે આ જુદી ખોપરી અને આજે આવી રીતે કેમ રહેવાડે. અહમ ગડાવી દીધો, જેને અહમ હતો કે હું કહું એમ થવું જોઈએ, હું હોઉં એટલે આવું જ હોવું જોઈએ, એકદમ નમ્ર બની ગયો. અહમ ગળે ને તરત જ ભીતરની એક વિશેષ પ્રક્રિયા શરૂ થાય. અને 20 દિવસ થઈ ગયા એટલે સંત એકનાથી એક પોતાના બાળકને, એટલે પોતાની સાથે રહેનારા એક ભાઈને લેવા મોકલ્યો, બોલાવવા મોકલ્યો કે જ્યાં પેલા ભાઈને બોલાવી લાવ. એ ભાઈને બોલાવવા મોકલ્યા એટલે 20મા દિવસે ભાઈ આવ્યા. સંત એકનાથ પાસે બેઠા છે કે બોલો બોલો મહારાજ, મહાત્માજી એમ કે શું કહો છો તમે, હવે મારી પાસે એક જ દિવસ છે એમ કે. હા ભાઈ, હવે તારી પાસે એક જ દિવસ છે એટલે જ મેં તને બોલાવ્યો એમ કે. બોલ, ત્યાં આટલા દિવસોમાં કેટલું વ્યસન કર્યું એમ કે, કેટલી કુટેવોને ત્યાં આપી મજા આવ્યા. અરે તમે વાત જવા દો એમ કે, કુટેવો શું એમ કે, હું એ તો યાદ જ નથી આવ્યું કે હું કઈ પાન મસાલો ખાઉં, કે હું બીડી પીઉં, કે સિગરેટ પીઉં, કે પોટલી પીઉં, કે બોટલ પીઉં, કે કશું જ યાદ નથી આવ્યું. નથી મેં કોઈની જોડે અપશબ્દ બોલ્યો, કે નથી કોઈની સાથે ગમે તેવો વ્યવહાર કર્યો. મેં તો આટલા આટલા કામ કર્યા, એને જે બધું કર્યું હતું ને એ બધું કીધું કે મેં તો આટલા આટલા કામ કર્યા એમ કે. તો સંત એકનાથ ખુશ થયા. સંત એકનાથે કહ્યું કે બસ આ તારા જેટલા બધા કામ થયા ને, આ 20 દિવસ દરમિયાન તે જે બધા કામ કર્યા, આ બધા જ કામથી ભગવાન બહુ જ ખુશ થયા છે અને તને વધારે જીવતદાન આપ્યું છે. જા, હવે તને બાકીની જિંદગી મળે તો તું કેવી જીવે? તો કે હું આવી જ જિંદગી જીવું. હવે મને જે જિંદગી મળે તે આવી જિંદગી જીવું. કોઈની જોડે લડ્યો તું? તો કે કોઈની જોડે નહીં. કોઈની જોડે ઝઘડો કર્યો? તો કે ના, કોઈની સાથે ઝઘડો નથી કર્યો. કોઈએ તને માન અપમાન કર્યું તો? તો કે બધું જ ચલાવી લીધું. જીવનમાં માન મળે અપમાન મળે બધાને ચલાવી લઈએ, હા, તો જીવનમાં આગળ સરસ વધી શકાય. સંત એકનાથે કહ્યું કે ભાઈ, તારું જીવન લાંબુ છે, તું આ જ રીતે જિંદગી જીવીશ તો તારી જિંદગી ખૂબ મજાની બની જશે. એને સંતના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે વાહ, તમે મારી જિંદગી સુધારી દીધી, સવારી દીધી, એવી કેટલાયની જિંદગી સુધારી હશે. સંતો શું કરે? બધું સીધું કરી આપે. સંતો સત્યને સમજાવી દે. સંતો એ છે કે જે પોતે ખપી જાય અને બીજાને ઉગાડી દે. આ ઉગારવાનું કામ સંતો કરે. એટલે કહ્યું છે કે જિંદગી તો ધોકો છે, એટલે એને એની એની રાહે ચાલીએ ને, એ માગે તે આપીએ ને, તો આપણે કદી ઉપર ઉઠી શકીએ નહીં. આપણે ધોકો દઈ દે કે કયા સમયે મન ક્યારે આપણને પલાળી દે, પગ લપસી જાય, એ કદી ના થવું જોઈએ. અને ભલભલાના પગ લપસાવી દીધા અને ક્યાં હતા અને ક્યાં પહોંચાડી દીધા. એટલે કહેવાયું છે કે આ જિંદગીમાં ક્યારે ધોકો આપણને દઈ દેશે કઈ નક્કી નથી જિંદગી. એટલા માટે બહુ જ સંત સાધુ મહાપુરુષો, ગુરુદેવ કહે છે કે મેં વ્યક્તિ નહીં, મેં વિચાર હું. અને એટલે ગુરુદેવના વિચારોનો સતત સાનિધ્ય લેવા પ્રયત્ન કરવો જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવે જે છેલ્લા સમયની અંદર ક્રાંતિધર્મી સાહિત્ય લખ્યું છે ને, એ બહુ અદ્ભુત સાહિત્ય છે. ખરેખર એને વાંચવા જેવું છે, સમજવા જેવું છે. આપણા આપણી ગ્રુપમાં પણ આપણે ક્રાંતિધર્મી સાહિત્ય, જે અમારા ડૉક્ટર રણછોડ કાકા છે, જે ખેતીવાડીમાં આણંદ સર્વિસ કરતા હતા અને અત્યારે અમેરિકા છે, પણ એ બહુ જ ગુરુદેવના સાહિત્યમાંથી એક બહુ સરસ રીતે સાર કાઢી અને બહુ જ સરસ રીતે આપણને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એ યુગ ગીતા, અરે ક્રાંતિધર્મી સાહિત્યની ક્રાંતિ ગીતા એમને જે લખી છે, ખરેખર વાંચવા જેવી છે. વાંચીએ, સમજીએ કેવી કેવી પરિસ્થિતિઓ આવશે અને આપણે એમાંથી કેવી રીતે આગળ વધીએ. અને એમાં ગુરુદેવે બતાવ્યું છે કે પ્રતિભાશાળી વ્યક્તિઓ આગળ વધશે અને પોતાની પ્રતિભાનો ઉપયોગ એ સમાજ કલ્યાણ માટે કરશે, સંસારના કલ્યાણ માટે કરશે. આ બધી બુક્સ જે છે બહુ જ વાંચવા જેવી છે. અને આપણા આપણા પરિજનોને પણ, આપણા સગા સંબંધીઓને પણ, આપણી કોઈને બર્થડે હોય તો આવી ગિફ્ટ આપીએ અને એ ગિફ્ટ આપીને આપણે ઘર ઘરની અંદર આ યુગ સાહિત્યની સ્થાપના કરીએ, તો અવશ્ય એના માટે પણ આપણે આપણા વિચારને ઉપર ઉઠાવવા માટે પ્રયત્ન કરીએ. ગુરુદેવ કહે છે કે બીજા ત્રીજો પ્રશ્ન કયો છે ને, ત્રીજો પ્રશ્ન છે કે જીવનની સૌથી મોટી મજબૂરી શું છે. આના ઉપર તો આપણે જેટલું સમજીએ એટલું ઓછું છે. ત્રીજો પ્રશ્ન છે કે જીવનની સૌથી મોટી મજબૂરી શું છે. ફકીરે કહ્યું કે હું તને આ પ્રશ્નનો જવાબ અમને આપું છું થોડી વાર રહીને. એમ કરીને ફકીર અંદર જાય છે ઝૂંપડીમાં
અને એનો કૂતરો જે ઝૂંપડીમાં અરે એની પાસે જે કૂતરો હતો ને એ કૂતરા માટે ઝૂંપડીમાંથી એક કટોરાની અંદર દૂધ લઈ આવે છે. હવે કટોરામાંથી દૂધ લાવી અને કૂતરાને પાય છે એમ કે મારો કૂતરો આ દૂધ પી લે પછી તને ત્રીજા પ્રશ્નનો જવાબ આપું. હવે કટોરામાંથી દૂધ એ પીવે છે કૂતરો, અડધું દૂધ પીધું અને અડધું રહેવા દીધું. ફકીરે પેલા મંત્રીને એમ કહ્યું, હવે આ અડધું દૂધ તું પી જા પછી હું તને ત્રીજા પ્રશ્નનો જવાબ આપું. હવે મંત્રી વિચાર કરે કે આ કૂતરાનું આઠું દૂધ પીવાનું એને જોઈને ચિત્રી ચડે. એક બાજુ અડધું રાજ્ય દેખાય છે અને એક બાજુ કૂતરાનું આઠું દૂધ. મંત્રી વિચાર કરે છે કે હું શું કરું, દૂધ પીવું કે રાજ્ય જવા દઉં, શું કરું? આપણને શું લાગે છે કે મંત્રીએ શું કર્યું હશે? આ બહુ મોટો પ્રશ્ન છે. મજબૂરી, જીવનની મજબૂરી શું છે? મંત્રીએ વિચાર કર્યો કે શું કરું, મજબૂર થયો છે. જીવનમાં આપણે જોઈએ છે કે કેટલા લોકો એવા છે મજબૂર બને છે, મજબૂર થઈ જાય છે અને ના કરવાનું કામ કરી દે છે. સામે દેખાય ને લાલચ એટલે ના કરવાનું કામ કરી દે. ઘણા એવા લોકો છે કે એ પોતાને એવું લાગે કે ના નથી કરવું નથી કરવું, પણ પેલું દેખાય ને પાછું એટલે એમ થાય કે ચાલને હવે કર દેવા દે. મજબૂરી એટલે કે મજબૂર, લાલચ, લાલચી માણસ મજબૂર થઈ જાય અને કરી નાખે, ના કરવાનું કરી નાખે. પણ એવા કેટલાક વીરલાઓ છે, એવા કેટલાક સંત મહાપુરુષો છે કે ગમે તેવી પરિસ્થિતિ આવી ને તો પણ પોતાને મજબૂર નથી કર્યા. સુદામાને જુઓ, અયાચક વ્રતનું પાલન કર્યું, બ્રાહ્મણત્વ પૂર્વક જીવન જીવ્યા, ગમે તે થાય, છોકરા ભૂખે તડવડતા હતા પણ કદી એને વ્રત નથી તોડ્યું. એક વખતે સુકલકડી શરીર, એક પોતડી પહેરેલી લાકડી લઈને એ સુદામા ફરી ફરી રહ્યા છે ગલીની અંદર, આગળ જઈ રહ્યા છે ત્યારે એની નજીકમાંથી એની સાથે સહપાઠી મિત્ર જે એનો હતો એ પાલખીમાં બેસીને ત્યાંથી પસાર થાય છે અને એને સુદામાને જોયું. એટલે પેલા પાલખીમાં બેઠેલા મિત્રએ કહ્યું કે સુદામા તું આ બધું છોડી દે, ભૂખે તારું શરીર તો જો, સુકલકડી થઈ ગયું, તારા છોકરા ટળવડે છે, એના કરતા મને જો, એમ કે કેવો ઠાઠમાઠથી જીવું છું, આ નગરના રાજાના ગુણગાન ગાઉં છું ને એટલે રાજા મને બહુ સરસ બક્ષિસ આપે છે અને આટલી સરસ બક્ષિસ આપે છે ને એટલે હું ઠાઠમાઠથી જીવી શકું છું, આવું જીવન જીવાય, ચાલ બેસી જાય. એમ કે તું રાજાને બે ગુણ ગાય કરીશ ને તો રાજા તને મારામાલ કરી દેશે. સુદામા કે ના ભાઈ, હું જે સ્થિતિમાં છું ને તે બરાબર છું. હે, આપણી પાસે આજે લોકોને જોઈએ છે કે કેટલું બધું છે ને તો પણ કરપ્શન કરતા ભૂલતા નથી. કેટલું બધું હોય ને જેની પાસે બહુ બધું છે ને એ જ બહુ લોભીઓ બને છે, એ જ બહુ બધું લેવાનો પ્રયત્ન કરે છે. સુદામા પાસે કશું નથી છતાં એને કહ્યું કે ના, હું આ ના કરી શકું, હું એના ગુણગાન હું કામ કરું, હું મારા જેને મને બનાવ્યો છે, જેને મને આ ધરતી પર મોકલ્યો છે, જે મને સંભાળી રહ્યો છે, કશું નથી મળતું ને તો હજી હું જીવતો છું, એને એનો ગુણગાન ના ગો કે એના રાજાના ગુણગાન ગો. આ એક રાજા કે જેની પાસે 5-50 પરાગણ આવશે એના ગુણગાન ગો, એના કરતા જેને આખી દુનિયા બનાવી એના ગુણગાન ના ગો. પણ મિત્ર કહે છે કે ના, એમ કે તું ચાલ, ખૂબ આજીજી કરે છે અને મિત્ર એને પાલખીમાં બેસાડી દે છે. જાય છે સુદામા, સુદામા જાય છે અને રાજાના દરબારમાં મિત્રની પાળખી ઉતરે છે, સુદામા ઉતરે છે, શુક્લકડી શરીર, હાથમાં લાકડી, એક પોતડી પહેરેલી છે, શરીરના કાંઈ ઠેકાણા નથી. રાજાએ કહ્યું કે આ કોણ છે? તો કે આ મારો મિત્ર છે, એમ કે અને એ મિત્ર પણ એમ કે તમારા ગુણગાન ગાશે. અને તે વખતે રાજા મદિરા પાન કરતો હતો, ઠાઠમાઠથી ઢોલિયા પર બેઠેલો મદિરા પાન કરે. સુદામા કહે કે આ મદિરા પાન કરનારો ને એના વળી ગુણગાન ગાવાતા હશે, એમ કે આના શું ગુણગાન ગાવાનું, એને તો જોઈને મને ધૃણા થાય છે. મનમાં વિચારવા લાગે સુદામા, આના શું હું ગુણગાન ગાઉં, તું બહુ અજીજી કરી તેલ લાવ્યો છે તો આવી, બાકી અને ગુણગાન ના કહો. પેલો મિત્ર કે તું થોડું ગઈ લે ને, થોડું ગઈ લે યાર, હવે 2-4 શબ્દ બોલવા એમાં શું, એમ કે તું બોલી લે બોલી લે. ત્યારે સુદામા કે છે કે હવે અમારે કઈક બોલવું તો પડશે જ. એટલે સુદામા કે છે, સુન રાજા અબ ત્યાગ દે જૂઠા માન ગુમાન, દો દિન કી હૈ જિંદગી દો દિન કા હૈ ઠાટ, કલ રાજા કોઈ ઓર થા, કલ હોગા કોઈ ઓર, એક કે સીર પર
कदी न रहा मोर, कभी एक के सिर पर सदा न रहेगा मोर। भजले हरी हरी, भजले हरी हरी, भजले हरी हरी, भजले हरी हरी। गुणगान गावाना बदले सुदा माए तू एने टकोर करी। सुन राजा अब त्याग दे झूठा मान गुमान, अब तू ठाट छोड़ी दे इनके खोटो। दो दिन की जिंदगी आ क्यारे पड़ी जेस खबर पड़े नहीं, लकड़ा बेगो थई जेस, राख थई जेस, एना करता बदो ठाट छोड़। बजले हरी हरी, भगवान ने बजी ले तारो कल्याण थई जासे। એટલે રાજા ગુસ્સે થઈ ગયો કે આ તો મારા ગુણગાન ગાવાના બદલે મને મને એમ કે શિખામણ આપવા માંડ્યો। એટલે રાજાએ એને કહ્યું કે ચાલ ચાલ નીકળી જા, નીકળી જા। સુદામા કે હું કઈ નવરો નથી, તારા ગુણગાન ગાવા અહીં બેસી રહ્યો। સુદામા તો ત્યાંથી ચાલવા માંડ્યા, તું મને શું કાઢતો તો હું જ ચાલ્યો જાઉં છું। સુદામા નીકળી ગયા। નરસિંહ મહેતાને જુઓ શું હતું, પણ એક ભરોસો હતો, અને ભરોસો હતો ને એટલે ગમે તેવી પરિસ્થિતિ આવી મજબૂર નથી બન્યા, પરંતુ જીવન જીવી લીધું। આપણને બધાને બહુ ખબર છે 52 વખત ભગવાને નરસિંહ મહેતાના કામ કર્યા, 52 વખતે। વિચાર કરો કે એમની કેવી કેવી સાધના હશે, કેવો પ્રેમ હશે ભગવાન માટે, કેવો ભરોસો હશે। આ રીતે જીવન જીવીએ ને તો કદી બિચારા કે બાપડું ના બનવું પડે। જિંદગીની સૌથી મોટી મજબૂરી છે, ગમે તેવી મજબૂરી આવે પણ એને ધક્કો મારી દેતા શીખીએ આપણે, હે, ધક્કો મારી દેતા શીખીએ। સંત જ્ઞાનેશ્વરને જુઓ કે મારા બાળકોને બ્રાહ્મણ કુળમાં જીવ જન્મ્યા છે એની બિરુદ મળે અને સાચા બ્રાહ્મણ તરીકે એને સમાજમાં કંઈક હસ્તી રહે એની, એના માટે બાળપણમાં નાના નાના બાળકો મૂકીને સંત જ્ઞાનેશ્વરના માતા પિતાને આત્મઘાત કરવો પડ્યો હતો। એ બધાએ એમના જે વર્ણ વ્યવસ્થાવાળી એવી હતી કે એ બધાએ લોકોએ બધાએ બ્રાહ્મણોએ એમ કહ્યું કે તારા છોકરાઓને અમે કદી બ્રાહ્મણ તરીકે નહીં ગણીએ, અને તે વખતે એમ કહ્યું કે એ બ્રાહ્મણના જ પુત્રો છે તો કેમ ના ગણો, ત્યારે કહ્યું કે તમે આત્મઘાત કરો તો અમે સ્વીકારીએ। વિચાર કરો કે કેવી કેવી હીનતા કહેવાય, એ કેવી કટુતા કહેવાય, એ કેવી સંકીર્ણતા કહેવાય, એ કેવો કેવો ભાવ કહેવાય, એ નાના નાના છોકરાઓને મૂકી પોતાના બાળકોને એક સારું બિરુદ મળે એટલા માટે જ્ઞાનેશ્વરના માતા પિતા આત્મઘાત કરે છે, નદીમાં જઈને ડૂબી જાય છે। અને ત્યારે એ સંત જ્ઞાનેશ્વરને પછી બહુ અંદરથી એ થાય છે અને પોતે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્યારે ચાલીને તેઓ પૈઠણ જાય છે, આનંદી જાય છે, તે વખતે ત્યાંના બ્રાહ્મણો કહે છે કે તું બ્રાહ્મણ છે એવું કેવી રીતે કહેવાય, એમ કે તને કેવી રીતે અમે વેદ શીખવી શકીએ, અને ત્યારે એમ કહ્યું કે અરે બધામાં ભગવાન છે, એમ કે તમે કેમ આવી બધી વાત કરો છો, ભગવાન વેદ એમ કહેતા હોય કે બધાની અંદર જ એ સર્વવ્યાપી ચેતના છે તો પછી તમે કેમ આવો ભેદ કરો છો। અને ત્યારે એ બ્રાહ્મણોએ સંત એક જ્ઞાનેશ્વરને એમ કહ્યું કે તું એવો મોટો બધો બધો જ્ઞાની હોય તો આ પાડો છે ને, આ પાડાને વેદ બોલાય, એમ કે વેદ મંત્ર બોલાય। અને ત્યારે સંત જ્ઞાનેશ્વર એ પાડા પાસે જઈને એમ કહે છે કે હે આત્મદેવ, તમે વેદ મંત્રનું ઉચ્ચારણ કરો, અને ત્યારે એ પાડો ગાયત્રી મંત્ર બોલે છે, અને ત્યારે એ બ્રાહ્મણો એકદમ ચકિત થઈ જાય છે, અને એ બ્રાહ્મણોએ ત્યારે એ બાળકને જ્ઞાન આપવા માટેની તૈયારી કરી, કારણ કે પેલું જોઈએ તો ખરો ને, સર્ટિફિકેટ તો કશું જોઈએ ને, કઈ પ્રમાણપત્ર તો જોઈએ ને। મોટા મોટા હસ્તી ધરાવતા બ્રાહ્મણોએ ત્યારે જ્ઞાનેશ્વરને સ્વીકાર્યો કે આ નાનો સરખો બાળક કોઈ સાધારણ બાળક નથી, હે, મજબૂરી ગમે તેવી આવી હતી એવા અનેક હસ્તીઓ આપણા સંસારની અંદર છે કે જેને એ મજબૂરીને ઠોકર મારી દીધી હતી અને પોતે ઊંચું વિરલ વ્યક્તિત્વના રૂપમાં જીવન જીવ્યા હતા। તો આ જીવનની મજબૂરી શું, અને આ બધી વાત જ્યારે ફકીરને સમજાવવા જાય છે ને ત્યારે પેલા મંત્રીથી રહેવાયું નહીં અને ઊભો થયો અને પેલા કૂતરાને એઠા દૂધવાળો કટોરો પી ગયો કે મને રાજ્ય જોઈએ બસ। આટલી વાત કર્યા પછી પણ માણસ એવો મજબૂર થઈ જાય છે, સામે બધું દેખાય એટલે, હે, અને જીતી ગયું, ત્રણ પ્રશ્નોના જવાબ લઈને જાય છે અને રાજાને સંભળાવે છે, રાજા ખુશ થાય છે, રાજા અડધું રાજ્ય આપે છે, પણ એ અડધું રાજ્ય આપીને રાજાએ પ્રજાજનોની અંદર એક સત્સંગ ભાવનાઓને પ્રગટ કરાવી દીધી કે તમે સાધુતા ભરેલું જીવન જીવો, મજબૂર ના બનો અને હંમેશા જીવનને ઉજ્જવળ બનાવવા। જિંદગીના ત્રણ મહાસત્ય પ્રશ્નો આપણે પણ આપણા બધાના જીવનમાં છે, આપણા બધાના જીવનમાં આ પ્રશ્નો છે, પરંતુ આપણને પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ આપણને બહુ સરસ રીતે સમજાવીને કહ્યું કે બેટા
આપણે કેટલું જીવવાનું છે, તો આ જીવન આપણું સરસ રીતે જીવાય એવો આપણો પ્રયત્ન બનાવવાનો આપણે એવો પ્રયત્ન કરતા રહેશું. કહેવાયું છે કે સંસારમાં આવ્યા છે, જવાનું છે, પરંતુ જવા જવામાં ઘણો ફેર છે. હે, બાકી જિંદગીમાં બધાય ગયા, કોઈ સાથે ગયું? હે, સાથ દેતી નહીં યે કિસી કા, ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા, ક્યા ભરોસા, ક્યા ભરોસા. આપણા સૌના જીવનમાં બસ ભરોસો રાખીએ તો પરમાત્મા માટે રાખીએ, પ્રભુ માટે રાખીએ, અને પ્રભુની છત્ર છાયા મળી જાય ને, પછી આ જીવનમાં કદી મજબૂર નથી બનવું, કદી મૃત્યુથી ડરવું નથી, અને કદી ક્યારેય પણ કોઈ ધોકો જિંદગી આપણને દે જાય એના બદલે આપણે ભગવાનના સ્મરણ કરીને આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ. સૌનું જીવન ખૂબ ખૂબ ઉજ્જવળ બને, શ્રેષ્ઠ બને, મહાન બને, નિરોગી સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી અને આ જીવનમાંથી હસતા હસતા આપણે વિદાય થઈએ. કબીરજી કહેતા ને, જબ હમ જગ મે આયે જગ હસે હમ રોય, જબ હમ જગ મે આયે જગ હસે હમ રોય. જન્મ થાય બાળકનો એટલે બધા હસે, પણ બાળક રડતું હોય. એસી કરની કર ચલો, જબ હમ જગ સે જાયે તો હમ હસે ઓર જગ રોય. એવું કર્મ કરીને જઈએ કે જઈએ ને ત્યારે જગત રડે અને આપણે હસતા હસતા જઈએ. સૌને એવું જીવન બક્ષે એવી જ સદગુરુ શ્રી ચરણમાં પ્રાર્થના સાથે સૌને જય ગુરુદેવ. આજના વાણી પુષ્પ સદગુરુ ચરણમાં અર્પણ કરીએ છીએ. સૌને જય ગુરુદેવ.